नर्मदा जिल्लो आदिवासी पछात जिल्लो छे। आ जिल्लाने केन्द्र सरकारे महत्वाकांक्षी जिल्ला तरीके जाहेर करी अहीं आरोग्य शिक्षण सहितना मुद्दे सुधारा लाववा करोड़ रूपया ठालववामां आवे छे, परंतु तालुका मथके योग्य आरोग्य सेवाओ मळती नथी। तिलकवाड़ाना सरकारी दवाखानामां डॉक्टरोनी बेदरकारी मुद्दे एक सगर्भा महिलाना पतिए रोष व्यक्त कर्यो छे। नर्मदा जिल्लाना तिलकवाड़ा तालुकाना देवड़िया गामे रहता राजूभाई वाळन तेमनी पत्नीने लईने डिलीवरी माटे तिलकवाड़ा सरकारी हॉस्पिटल खाते गया था। हॉस्पिटल में कलाकों सुधी तेमनी पत्नी ने कोई पण ट्रीटमेंट कर्या वगर बेसाड़ी राखवामां आव्या। पछी कलाकों बाद राजूभाई वाळंदे डॉक्टरों ने ट्रीटमेंट माटे कहता आरोग्य कर्मचारीए अद्यतन वर्तन करता महिला ने प्राइवेट हॉस्पिटल में लई जवा माटे जणाव्युं हतुं। छेले राजपीपळा प्राइवेट हॉस्पिटल में पैसा खर्चीने महिलानी डिलीवरी करवा माटे मजबूर थवू पड्यु। तो आरोग्य सुविधा माटे सरकार तरफथी लाखोनी ग्रांट फाळववा छतां गरीब अने भોળી जनताने पैसा खर्चीने प्राइवेट हॉस्पिटल में इलाज करावा मजबूर थवू पड़े छे। आवा किस्सा घणीवार सामे आवता होय छे। छेल्ला घणा वर्षोथी आ डॉक्टरो तिलकवाड़ा आरोग्य केन्द्रमां होवा छतां तेमनी बदली करवामां आवती नथी। उपला अधिकारीओ पण आ डॉक्टरोने छावरता होवाना लोको द्वारा आक्षेप करवामां आवी रह्या छे। मारा भैरा ने देवलिया थी तिलकवाड़ा सरकारी दवाखाना में 5 वागे लेने आयो, लेकिन मारा भैरा ने कोई सारवार राते 9-10 वागे तक कोई सारवार नहीं कीधी। अना पछी मारे कहेवु पड़ियो कि बेन कहीं करो, आ मारी भैरी ने पानी चालू थई गयो छे। तो के तमारी एवी उतावळ होय तो तमे एने जई ले जाओ, तई ले जाओ, ने एवो तो बरोडा ले जाओ। अमारे एवो हतो नहीं, एने लीधे पछी मारे राजपीपळा तात्कालिक ले जवो पड़ियो, न तो तात्कालिक जईने प्राइवेट में मारे डिलीवरी करवी पड़ी। नॉर्मल અહીં એમનાથી નોર્મલ ડિલિવરી ના થાય એમને સરકાર મુકામ રાખે। કેટલો ખર્ચો થયો? 25,000 રૂપિયા ખર્ચો થયો। મારે છોકરો બી બીમાર પડ્યો, છોકરાને 2 દવાખાના બદલાય એમ સરકારી દવાખાનાવાળાને આટલા રૂપિયા સરકારે આપે છે, લેકિન એમને કોઈ ટ્રીટમેન્ટ કરવાની કોઈ એ જ નહીં, કોઈની ગરજ જેવી વાત નહીં કરતા, એ એમને મરજીથી ચાલે છે। એમને એવું છે કે બસ આયા ને ગયા એવું કામ છે એમનો, કેમ કે બજાર ગરીબ માણસ કઈથી પૈસા લાવે ને શું કરે। સરકારને એને આટલો પગાર આપેને મતલબ હું, કેમ કે અમારે ગરીબોને કોઈ સેવા જ નહીં થતી તો સરકાર એમને હું કામ પગાર આપો? એના કરતી ને એની જગ્યાએ એમને બીજા રાખો ને કંઈ કોઈની ગરીબોની સેવા થાય તો સારો રહે, નહીં તો ગરીબ બિચારા મરી જાય છે ને ગેડિયો મરી છે ડિલિવરીવાળી બી, ને અહીં કોઈ સારવાર થતી નહીં તિલકવાળા દવાખાનામાં। એના કરતી તો ગઢેસર છે કે બીજી જગ્યા દવાખાનામાં તો ડિલિવરી થઈ જાય છે, સરકારી દવાખાનો ગઢેસર બી છે તો એ બી હારામાં હારી ડિલિવરી થાય। એના કરતી અમારે તિલકવાડામાં કશું નથી। અમારે માંગ એવી છે કે આના કરતી કોઈ બીજા રાખો, એમને અહીંથી હટાવો તો કોઈ બિચારો ગરીબ ના મરે, નહીં તો અમે કંઈક ગરીબ મરી જવાના છે ને કોઈ સાથ આલવાવાળો નથી, ને અમે દેવા કાર્યકરને કઈ જગ્યા પ્રાઇવેટ, આના કરતી પ્રાઇવેટવાળા સારા છે, એ તિલકવાડાવાળાથી તો મરી જશે લોકો, આના કરતી એમને હટાવો અહીંથી કોઈ મતલબ નહીં અહીં રાખે નહીં। શું નામ છે તમારું? રાજુ વાણા દેવલિયા। તિલકવાડા સરકારી હોસ્પિટલમાં સરકાર લાખો રૂપિયા આપે છે, નથી કોઈક સુવિધા સારી મળતી કે નથી ડૉક્ટર ધ્યાનથી ટ્રીટમેન્ટ કરતા દર્દીનું બરાબર। તો અહીંયા આગળ તિલકવાડા ગ્રામીણ લેવલની હોસ્પિટલ છે કે આજુબાજુના ઘણા બધા ગામડાના લોકો દર્દીઓ આવે છે રાત્રે ગમે ત્યારે ઇમરજન્સીમાં, તો આ લોકો તો એવું કહી દે છે કે ભાઈ તમારાથી થાય તો બીજે લઈ જાઓ, પોતે તો કોઈ પ્રયત્ન કરવા જ તૈયાર નથી। ડૉક્ટર જો પૈસા આવે છે તો કોઈ સાધન સામગ્રી બી લાવવા તૈયાર નથી અહીંયા આગળ બરાબર છે। તો તાલુકાની હોસ્પિટલ છે તો એને શું કરવાની? એવું હોય તો પછી હોસ્પિટલ બંધ કરી દો, કાં તો ડૉક્ટરોની બદલી કરાવી દો સાહેબ બરાબર છે। અમને તો તકલીફ પડે જ છે અહીંયા આગળ, અમારો પોતાનો અનુભવ છે અહીંયા આગળ। મારે ઉપરના અધિકારીઓને એટલું જ કહેવું છે કે સાહેબ આ સાહેબોની 10-10, 12-12 વર્ષથી બદલી થઈ નથી, આ દવાખાનાની અંદર લાખો રૂપિયા આવે છે તો પૈસા જાય છે ક્યાં? એનું કોઈક સામગ્રી નથી લાવતા કે કોઈક એનો ઉપયોગ નથી થતો, દર્દી માટે બી કોઈક સેવા નથી આપતા લોકો, અને જ્યારે દર્દી જાય છે તો એમને ઉદ્ધર વર્તન કરે છે કે અમારાથી થાય નહીં તમે લઈ જાઓ, જે ફાવે તે જગ્યાએ લઈ જાઓ। તો આ તો મારો પોતાનો અનુભવ છે સાહેબ, મારી જોડે બી આ ઘટના બનેલી છે, તો આ ઘટનાનું મારા જે વર્તન થયેલું છે તે આ ભાઈ જોડે બી થયું છે અત્યારે। તો મોટા સાહેબ તમે જે બી બને તો જલ્દીથી આ જે બી થાય છે એનું કંઈક સમાધાન કરો, આ સાહેબોની બદલી કરાવો, કાં તો તમે કંઈક ઉપરના અધિકારી છે તો તમે કંઈક કરો સાહેબ, કે જેથી તમારું માન રહે અહીંયા આગળ તિલકવાડા તાલુકાનો બી કંઈક ઉદ્ધાર થાય, બસ આટલી જ નમ્ર વિનંતી છે અમારી। શું નામ છે તમે? જગદીશભાઈ।